વડોદરાના સાવલીમાં ગોધડા ગામ ખાતે આવેલી શિવમ પેટ્રોકેમિકલ્સમાં ભીષણ આગ લાગી હતી। આગને પગલે કંપનીમાં કામ કરતા 5 જેટલા કર્મચારીઓ દાઝી ગયા હતા। આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની ટીમ 4થી વધારે ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી। હાલ ફાયર બ્રિગેડ આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા। સાવલી ખાતે શિવમ પેટ્રોકેમિકલ્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। આગને પગલે કંપનીના કેટલાક કર્મચારીઓ દાઝી ગયા હતા। આગ બાદ 5 જેટલા કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। બીજી તરફ આગને પગલે કંપનીમાં ખૂબ જ મોટું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। આગ લાગ્યા પહેલાં એક બ્લાસ્ટ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું। દૂર દૂર સુધી આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો। કંપનીમાં રિએક્ટર ફાટ્યું હોવાનું કહેવામાં આવ્યું છે। આગના સમાચાર બાદ કંપનીમાંથી જાગ્રત હાલતમાં 6 જેટલા કર્મચારીઓને શહેરની SSD હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આગની ઘટના બાદ આસપાસના લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી। બીજી તરફ આગને પગલે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમ સાથે સાથે આસપાસ આવેલી અન્ય કંપનીઓના પણ ફાયર ફાઈટરો આગ ઉપર કાબૂ મેળવવા માટે મદદ કરી હતી। શિવમ પેટ્રોકેમિકલ્સ વિવિધ કેમિકલ અને પાવડર બનાવતી હોવાનું જાણવા મળ્યું છે। આગને પગલે કંપનીએ ખૂબ જ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે। આગ કયા કારણસર લાગી હતી તે વાત યોગ્ય તપાસ બાદ માલુમ પડશે।